વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે કાઠિયાવાડી કઢી બનાવીશું. કઢી આપણે ઘણી અલગ અલગ પ્રકારની બનાવતા હોઈએ છીએ, જેમ કે પીળી કઢી બનાવતા હોઈએ છીએ, સફેદ કઢી બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે મરચાની કઢી બનાવીશું. તો તેના માટે એક કપ ચણાનો લોટ લીધેલો છે, 100 ગ્રામ મરચાં લીધેલા છે, તેને આ રીતે અંદરથી બી નીકાળી તૈયાર કરી લીધેલા છે. 1 ચમચી લીલું લસણ, 1 ચપટી ગરમ મસાલો, 1/4 સ્પૂન હિંગ, 1/4 સ્પૂન આદું, 4 થી 5 લીમડાના પાન, 1 મરચી, 2 ચમચી ગોળ, 1 ચમચી ધાણા જીરું, 1/4 સ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 500 ml છાશ અને તેલ. પહેલાં આપણે એક કડાઈ લઈ તેમાં આપણે ચણાનો લોટ શેકી લઈશું. થોડો લોટ આપણે કઢી માટે વધારીશું. લોટને આપણે આ જ રીતે એમનેમ કોરો શેકીને તૈયાર કરી લઈએ. આ જ રીતે હલાવતા લોટને આપણે 2 થી 3 મિનિટ માટે શેકીને તૈયાર કરીશું. આ રીતે લોટ મરચામાં શેકીને ભરવાથી મરચાનો ટેસ્ટ વધારે સરસ આવે છે. હવે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, તેમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે. ગેસ બંધ કરી અને તેને એક બાઉલમાં લઈ લઈ હવે લોટને થોડી વાર માટે ઠંડો કરી લઈશું. હવે લોટ ઠંડો થઈ ગયો છે. હવે તેમાં મસાલા નાખીશું, હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, હિંગ નાખીશું, લીલું લસણ નાખીશું. હવે તેમાં 1 ચમચી તેલ નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. તમે એકલા ભરીને મરચાં બનાવતા હોય તો આની અંદર તમે લીંબુનો રસ બી નાખી શકો છો. અત્યારે આપણે કઢી બનાવી રહ્યા છીએ, છાશ થોડી ખટમીઠી હોય એ રીતે જ લીધેલી છે, એટલે અત્યારે લીંબુ નાખવાની જરૂર નથી. જરૂર લાગે તો ફરી થોડું તેલ નાખીશું. હવે આ ચણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આની અંદર તમારે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય છે. હવે આપણે મરચાંને ભરીને તૈયાર કરીશું. આ રીતે મરચાંને આખા એકદમ સરસ કડકથી ભરીને મસાલો તૈયાર કરી લેવાનો છે. આ જ રીતે આપણે બધા મરચાં ભરીને તૈયાર કરીશું. હવે આપણા બધા જ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કઢી તૈયાર કરીશું. તો તેના માટે છાશ લીધેલી છે, તેમાં આપણે ચણાનો લોટ નાખીશું, 2 ચમચી હળદર નાખીશું. હવે આપણે કઢીની અંદર બ્લેન્ડર ફેરવીને તૈયાર કરી લઈએ. હવે આપણી કઢીને બ્લેન્ડ કરીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઉકળવા માટે મૂકીશું. કઢીને ગરમ મૂક્યા બાદ આ રીતે સતત તેને હલાવતા રહેવું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ગોળ નાખીશું. આદું અને મરચી પણ નાખી દઈશું. આ રીતે કઢીને આપણે 2 થી 3 મિનિટ માટે ગરમ કરી લઈશું. ત્યારબાદ આપણે જે ભરેલા મરચાં છે તે અંદર નાખીશું. હવે આપણે મરચાં અંદર મૂકીશું. હવે કઢીને આપણે મરચાં થોડા સોફ્ટ થાય અને કઢી બરાબર ઉકળી જાય ત્યાં સુધી થવા દઈશું. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે, અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે આપણી કઢી સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે મરચાંનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે ચડી ગયા છે. હવે તેનો આપણે વઘાર કરીશું. નીચે ઉતારી લઈ એક વઘાર્યું લઈ તેમાં 1 ટેબલસ્પૂન તેલ લીધેલું છે. હવે આપણે કઢી ઉપર થોડી કોથમીર નાખીશું.
રાઈ નાખીશું. જીરું નાખીશું. ગરમ મસાલો, લાલ મરચું પાવડર, જે રીતે તમને તીખું વધારે પસંદ હોય એ રીતે તમે લાલ મરચું નાખી શકો. વઘાર આપે કઢીની અંદર એડ કરીશું. મિક્સ કરી લઈએ. ઉપર થોડું લીલું લસણ નાખીશું. લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ અને લાલ મરચાની ચટણી બનાવીને એ પણ નાખી શકો, એ પણ બહુ જ સરસ લાગે છે. હવે આપણી કઢી તૈયાર છે. મરચાની કઢીને આપણે એક બાઉલમાં લઈશું. તૈયાર છે આપણી મરચાની કઢી. આ કઢીને આપણે રોટલી, ભાખરી અથવા તો જુવારના રોટલા, મકાઈના રોટલા સાથે ખાઈ શકાય છે. તો તમે પણ આ એક અલગ જ રીતથી મરચાની કઢી જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો. અને કોઈ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.